नमस्कार @ गुजरात में आपनो स्वागत छे। सूरत मनपाना पाटीदार बहुमती वाला विस्तार में आपनी जीत साथे ज हवे ज्ञातिवादी राजकारण शुरू थई गयु छे। जी हाँ, अहीना पूना स्थित योगी गार्डन ने रातोरात पाटीदार गार्डन नाम आपी देवामां आव्युं छे। एक्चुअली रिपोर्ट अनुसार आ विस्तारनी प्रजानी मांगणीना कारणे તેને આ નામ આપી દઈ તેનું બોર્ડ પણ બદલી નાખવામાં આવ્યું છે। ત્યારે આપના કોર્પોરેટરે પાલિકામાં ઠરાવ પસાર કર્યા વગર જ રાતોરાત યોગી ગાર્ડનનું નામ બદલીને પાટીદાર કરી દેતા કમિશનરે આ અંગે કહ્યું કે કોઈની મનમાની ન ચાલે। શું છે સમગ્ર મામલો તે અંગે ડિટેલમાં વાત કરીએ તે પહેલાં જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો। બન્યું એવું કે શહેરના યોગી ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાએ જે બગીચો બનાવ્યો હતો તેનું નામ એકાએક આમ આદમી પાર્ટી દ્વારા બદલી નાખવામાં આવ્યું છે। ગાર્ડનનું નામ મહાનગરપાલિકા દ્વારા યોગી ગાર્ડન આપવામાં આવ્યું હતું, જેને પાટીદાર કોર્પોરેટર ધર્મેશ ભંડેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકોએ સાથે મળીને મોડી રાત્રે જઈને યોગી ગાર્ડનને પાટીદાર ગાર્ડનનું નામ આપી દીધું છે। ત્યારે હવે નામને લઈને પોલિટિક્સનો દોર સુરત શહેરમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ કે આ મામલે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરનું શું કહેવું છે, તો અહેવાલો અનુસાર આ મામલે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર ધર્મેશ ભંડેરીનું કહેવું છે કે યોગી ચોક વિસ્તારમાં પાટીદારોની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે। યોગી ચોક વિસ્તારમાં બનાવાયેલ ગાર્ડનને અગાઉ પાટીદાર ગાર્ડન નામ લોકોએ જ આપ્યું હતું, જોકે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા તેમાં ફેરફાર કરીને યોગી ગાર્ડન નામ રાખવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા અમને આવીને રજૂઆત કરવામાં આવી કે પહેલા પાટીદાર ગાર્ડન નામ રાખવાનું નક્કી કર્યા બાદ યોગી ગાર્ડન નામ આપવામાં આવ્યું, ત્યારે લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને અમે યોગી ગાર્ડનને પાટીદાર નામ આપ્યું છે। અમે કમિશનરને રજૂઆત કરીને લોકોની માંગ પ્રમાણેનું નામ રાખવા પણ આગળ કામ કરીશું। તો મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાનીએ નામ બદલવા અંગે જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલ કોઈ પણ જાહેરસરની મિલકતનું નામ નિયમ અનુસાર રાખવામાં આવે છે। કોર્પોરેશનના જનરલ બોર્ડની અંદર જે નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય એ જ નામ રાખવામાં આવતું હોય છે। કોઈ પણ વ્યક્તિ, રાજકીય પક્ષ કે સમાજ પોતાની મનમાની રીતે તેનામાં કોઈ જ ફેરફાર કરી શકતું નથી। તમને જણાવી દઈએ કે રાતોરાત આપના કાઉન્સિલર, સમર્થિત લોકો અને કાર્યકરોએ યોગી ગાર્ડનનું બોર્ડ હટાવી પાટીદાર ગાર્ડન નામ આપી દેતા વિવાદ સર્જાયો હતો। અહેવાલો અનુસાર પાલિકાએ આપેલ નામ બદલી નાખ્યું હોવા છતાં પણ પાલિકાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। ત્યારે આ મામલે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે પાલિકાની આવી શાહમૃગ નીતિના કારણે આગામી દિવસોમાં અન્ય લોકો પણ પાલિકાના પ્રકલ્પના નામ બદલતા અચકાશે નહીં તે શક્યતા નકારી શકાતી નથી। જો કે આ દરમિયાન પાલિકાના કર્મચારીઓ દ્વારા પાટીદાર ગાર્ડનના બોર્ડને હટાવી દઈને જૂનું યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।